ગુડ મોર્નિંગ બાળકો, ધોરણ 4 વિષય છે આપણો ગુજરાતી. અત્યારે આપણે ગુજરાતી વિષયમાં શું લઈએ છીએ તો કે પાઠ નંબર 10 છે કલાકારની ભૂલ, એનો છે ઈ સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાય પોથીમાંથી જોઈએ છીએ. આપણે સ્વાધ્યાયના પણ બે વિડીયો છે ઈ જોઈ લીધા. એમાં વિકલ્પો, એક બે વાક્યના જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા એ બધું છે ઈ આપણે જોઈ લીધું છે. હવે આપણે ત્યાર પછીનું જોવાનું છે. તો ત્યાર પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. તો હવે તમને બધાને સમાનાર્થી શબ્દ કોને કહેવાય એ તો બધાને ખબર જ છે કે જે શબ્દ આપ્યો હોય એના જેવો જ બીજા અર્થવાળો શબ્દ આપણે લખવાનો. તો ચાલો પહેલાથી જોઈ આપણે. પહેલું આપેલું છે કે દ્વાર. દ્વાર એટલે કે દરવાજો. મેં તમને જ્યારે પાઠ સમજાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે દ્વાર એટલે શું થાય તો કે બારણું અથવા તો દરવાજો. જે આપણા ઘરનો મેઇન ગેટ હોય એને શું કહેવાય? દ્વાર કહેવાય. પહેલાના જમાનામાં બધાય શું કહેતા હતા તો કે દ્વાર. ત્યાર પછી બીજું વૃદ્ધ. વૃદ્ધને બીજું શું કહેવાય તો કે ઘરડો. ત્યાર પછી ત્રીજું યુક્તિ. તો યુક્તિને શું કહેવાય તો કે તરકીબ. આપણે ઘણી વખત છે એ કહેતા હોય ને કે કંઈક તારી યુક્તિ કર એમ, એટલે આ કામ છે એ થઈ જાય એવી રીતે. ચાલો ત્યાર પછી ચોથું ચતુર. ચતુર એટલે કે હોશિયાર. ત્યાર પછી પાંચમું તુચ્છ. તુચ્છ એટલે કે હલકું. આ છે એ આપણે આવી જ ગયું તું સેમાં તો કે પાઠમાં. ત્યાર પછી જો છઠ્ઠું આંખ એટલે કે નયન. ત્યાર પછી નિષ્ણાંત એટલે નિપુણ, કે જેને છે એ બધી વસ્તુ ખબર હોય. શિલ્પી છે એ મોહન હતો, એ શિલ્પી હતો. એ કેવો હતો તો કે આ મૂર્તિઓ બનાવવામાં કેવો હતો? નિપુણ હતો, એટલે કે નિષ્ણાંત હતો. એને મૂર્તિઓ વિશેની બધી બાબત ખબર હતી, નાનેથી લઈને મોટી બધી વાત એને ખબર જ હોય. એને બધી વસ્તુઓ આવડતી હોય એને શું કહેવાય? નિષ્ણાંત કહેવાય. આપણે ઘણી વખત છે એ કહેતા હોય ને કે કયા ડોક્ટર નિપુણ છે, નિષ્ણાંત છે, એટલે કે એ ડોક્ટર છે એ છે એક વસ્તુ હોય એમાં એ કાર્ય છે એને વ્યવસ્થિત રીતે આવડતું હોય, પૂરેપૂરી એની જાણકારી એને હોય છે. ત્યાર પછી આઠમું છે આ બેહુબ. તો પાઠમાં મેં આવ્યું હતું ત્યારે કીધું હતું કે આ બેહુબ એટલે કે જેવું હોય એવું ને એવું જ, એટલે કે હુબહુ અથવા તો તાદર્શ. ત્યાર પછી નવમું દૂત. તો જે યમરાજે એનો દૂત મોકલ્યા હતા એ દૂતને બીજું શું કહેવાય તો કે સંદેશાવાહક. શું કહેવાય તો કે સંદેશો લઈ આવતા હોય ને લઈ જતા હોય એને શું કહેવાય તો કે સંદેશાવાહક કહેતા. પણ પહેલાના જ્યારે રાજા રજવાડાઓ હતા ત્યારે શું કહેતા તો કે એને દૂત કહેતા, કે એક રાજાનો સંદેશો છે એ બીજા રાજા સુધી લઈ જાય તો એને શું કહેવાય તો કે દૂત કહેવાય, અને અથવા તો શું કહેવાય આપણી ભાષામાં તો કે સંદેશાવાહક. ત્યાર પછીનું દસમું છે પ્રાણ. પ્રાણ એટલે કે આપણી અંદર જે જીવ છે એ, તો એને શું કહેવાય? જીવ અથવા તો ચેતના. શું કહેવાય બીજું તો કે ચેતના પણ કહેવામાં આવે છે. હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ લખો, એટલે કે આપણને જે શબ્દ આપ્યા હોય એના વિરોધનો અર્થ થતો હોય એ લખવાના છે. મેં તમને કીધું હતું કે વિરુદ્ધાર્થી શબ્દ લખતા હોય ત્યારે નિશાની કેવી આવશે તો કે ચોકડીની, અને સમાનાર્થી લખતા હોય ત્યારે ડેશ, એ યાદ રાખવાનું. તો ચાલો પહેલું છે મરેલું. તો મરેલું એટલે બીજું શું કહેવાય, સોરી વિરોધનો અર્થ શું થાય એનું? જીવતું. તો સામે લખવાનું કે જીવતું. ત્યાર પછી બીજું યુવાન. તો યુવાનનું વિરોધી અર્થ શું થાય તો કે વૃદ્ધ અથવા તો ઘરડો. ત્રીજું અશાંતિ. તો શાંતિ. ત્યાર પછી ચોથું છે મૂર્ખ. તો મૂર્ખને શું કે એનો વિરોધી અર્થ શું થાય તો કે સમજદાર અથવા તો હોશિયાર. ત્યાર પછી પાંચમું ઝડપી. તો ધીમું.
ત્યાર પછીનું છેલ્લું છે આવવું, તો એનો વિરોધી અર્થ શું થાય? તો કે જવું. હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, સાચી જોડણી લખો. એટલે કે આપણને એક શબ્દ આપેલા હોય એમાં જે જોડણી એટલે કે રસ્વવાળું છે, દીર્ઘાવાળું છે, કાનો માત્ર છે, રેફ કરેલો છે, માથે અનુસ્વાર એટલે કે ટપકું કરેલું છે કે નથી, એમાં છે એ શબ્દ કેવા લખેલા હોય? તો કે ખોટા લખેલા હોય. આપણે એના સાચા જવાબ જે આવતા હોય એ લખવાના છે. તો જુઓ, આપણે પહેલેથી જોતા જઈએ, હંમેશા છે એ જોડણીમાં છે એ ધ્યાન રાખવાનું. આપણે છે એ પાઠ વાંચતા હોય, લખતા હોય ત્યારે જે શબ્દ જેવી રીતે આવતો હોય એ જ રીતે લખવાનો. આપણે જે પાઠ્ય પુસ્તકના પાઠ હોય એ વ્યવસ્થિત રીતે તમે જોઈ જોઈ અને વાંચ્યા હોય તો તમને છે એ જોડણી યાદ રહી જાય, એમાં આપણને ભૂલ પડે નહીં. તો પહેલેથી જોતા જાય. ચાલો જુઓ, અહીંયા આપેલું છે સી લ પી. તો આપણને છે એ પાઠમાં શિલ્પી કેમ લખેલું આવે છે? તો આપણે યાદ કરવાનું છે કે આ છે એ દીર્ઘાવાળું છે, બે બાજુ જુઓ, અને લ કેવો આપ્યો છે આપણને? આખો લ આપ્યો છે. તો શિલ્પી લખતા હોય તો લ આખો આવે કે અડધો આવે? અને બે બાજુ છે એ દીર્ઘાવાળું આપેલું છે તો બે બાજુ દીર્ઘાવાળું આવશે. તો જુઓ આપણે છે એ શિલ્પી કેમ લખાય? તો કે સી છે એ કેવો આવે? તો કે હસવો આવે. અને લ છે એ કેવો આવે? અડધો. કેને જોડેલો? તો કે પ ને જોડેલો. અને પી છે એ કેવો આવશે? તો કે દીર્ઘો આવશે. આવી રીતે શિલ્પી લખાય છે. આપણને છે એ પાઠ્યપુસ્તકમાં કેવી રીતે આપેલું છે? આવી રીતે આપેલું છે. અને આપણને જે સાધી પોથીમાં પ્રશ્નોમાં આપ્યું છે એ ખોટું આપેલું છે. આપણે સુધારી અને લખવાનું છે. તો શું કર્યું આપણે? સ છે એને કેવું કર્યું આપણે? હસ્વ કર્યું અને લ ને પ સાથે જોડી દીધું. અને પી છે એને દીર્ઘાવાળું જ આવે. એવું જરૂરી નથી કે દીર્ઘાવાળું આપ્યું હોય ને હંમેશા ફેરવી અને હસવાવાળું જ કરવાનું. જ્યાં દીર્ઘાવાળું આવતું હોય તો દીર્ઘાવાળું જ રાખવાનું, પાછું ફેરવી નહીં નાખવાનું. એ તમે શબ્દ યાદ રાખ્યા હશે તો તમને તરત જ યાદ આવી જશે. ચાલો જુઓ ત્યાર પછી બીજું છે મૂર્તિ. તો મૂર્તિમાં આપણને છે એ કેવું આપ્યું છે? તો કે દીર્ઘાવાળું આપેલું છે. અને અહીંયા ત છે એ કેવો આપેલો છે? એ પણ દીર્ઘ આપેલો છે અને માથે રેફ. તો અહીંયા આપણે છે મૂર્તિમાં જે મ છે એ દીર્ઘાવાળો જ આવશે. અને આપણને ટી છે એ આપેલું છે એ કેવો આવશે? તો કે હસ્વ અને માથે રેફ. રેફ શું કામ આવ્યો? તો કે આપણે મૂર્તિ બોલતા હોય તો વચ્ચે ર બોલી છીએ, તો ર છે એ કંઈ લખવામાં આવતો નથી. એ કેવી રીતે લખો? તો કે માથે રેફ લખેલો છે એટલે એને શું વચાય? તો કે ર વચાય. ત્યાર પછીનું છે જુઓ મિત્ર. તો મિત્રમાં મ છે એ કેવો આપેલો છે? દીર્ઘ આપેલો છે. દીર્ઘ આવે નહીં, ત્યાં કેવો આવે? તો કે હસ્વ આવે. તો લખવાનું કે મિત્ર. ત્યાર પછી મૃત્યુ. તો જુઓ મૃત્યુમાં છે એ આપણને મ છે એ કેવો આપેલો છે? તો કે હસવાવાળો આપેલો છે. અને યુ પણ કેવો આપેલો છે? તો કે હસવાવાળો. અને ત છે ઈ અને જોડેલો છે. તો મ માં છે એ હસવાવાળું આવતું નથી. ઈ છે એ કેવો આવે? તો કે આપણે આવી રીતે લખતા હોય, નીચે રેપ કરવાનો આવે. અને ત છે એ જોડેલો છે ને? તો કે ય ને. અને યુ એ તો કેવો આવશે? તો કે ઈ તો હસવાવાળું જ આવશે. ત્યાર પછીનું જુઓ બુદ્ધિ. હવે બુદ્ધિમાં જો કેવી રીતે લખાય? તો કે બ છે એ દીર્ઘાવાળો આપેલો છે, બુ પછી ધ ને બે એક ધ અડધો અને ધ આખો છે એને જોડેલો છે. અને એ કેવું આપેલું છે? તો કે દીર્ઘાવાળું આપેલું છે. તો આપણે બુદ્ધિ કેવી રીતે લખાય? તો કે આપણને છે એ બુ છે એ કેવો આપેલો છે? દીર્ઘ આપેલો છે એની જગ્યાએ હસ્વ કરવાનો છે. અને ધ છે એ તો હસવાવાળું આવશે. જુઓ બુદ્ધિ છે એમાં બ છે એ કેવો આવશે? તો કે હસવાવાળો. અને ધ છે એ બે જોડેલા આવશે, ધ એક ધ અડધો અને બીજા ધ આખાને જોડેલો. અને એની કેવી આવશે? તો કે હસવાવાળું આવશે. અહીંયા દીર્ઘાવાળું આવે નહીં. બુદ્ધિ આવી રીતે લખાય. ત્યાર પછી જુઓ છઠ્ઠું નિષ્ણાંત. હવે હજી આપણે હમણાં જ આ શબ્દ જોયો શેમાં? તો કે સમાનાર્થી શબ્દમાં. ત્યારે નિષ્ણાંત આમ લખેલું હતું. નિષ્ણાંત આવી રીતે લખાય? તો કે ના. એમાં ન છે એ દીર્ઘ આપેલો છે, એની બદલે કેવો આવે? તો કે હસ્વ આવે. પછી અહીંયા શ ફાડ્યો છે એ અડધો. અહીંયા ના નો આવે. નિષ્ણાંત હણો બોલીએ છીએ આપણે, ના નથી બોલતા. શું બોલીએ? હણ. તો અહીંયા લખવાનું હણ. જે સ છે એ હણ ને જોડેલો છે. અને છેલ્લે શું આવશે? તો કે ત.
આપણે છે ઈ આ શબ્દ હજી હમણાં જ જોયો છે માં તો કે સમાનાર્થી શબ્દમાં ત્યારે યાદ રાખો હોય તો અત્યારે આપણે ભૂલ પડે નહીં નિશાન કેવી રીતે લખાય તો કે ન છે ઈ કેવો આવે તો કે હસવા વાળો આવે પછી સ ફાડ્યો છે ઈ વણને જોડેલો અને ત તલવારનો ત ત્યાર પછી જુઓ સાતમો શાંતિ હવે શાંતિ છે ઈ કેવી રીતે લખાય તો આપણને છે ઈ સસલાનો સ આપેલો છે સસલાનો સ આવે નહીં કયો આવશે સ તો કે સ મીંડા વાળો સ આવશે યાદ રાખજો શાંતિ લખવાનું હોય ત્યારે સ કયો આવશે તો કે મીંડા વાળો સ આવશે ત્યાર પછી આપણને છે ન આપેલો છે વચ્ચે જુઓ ન છે ઈ ન લખવાનો નથી આપણે એની બદલે ઉપર શું કરવાનું છે તો કે સ ની ઉપર મીંડું કરવાનું છે અને તી છે ઈ આપણને કેવો આપેલો છે તો કે દીર્ઘ તી આપેલો છે એની બદલે કેવો આવશે તો કે હસ્વ તી આવશે શાંતિ કેવી રીતે લખાય તો કે સ મીંડાવાળો એની ઉપર મીંડું અને ત છે એ કેવો તો કે દીર્ઘ આવશે અને છેલ્લું ભૂલ તો આપણને ઘણી વખત છે ભૂલ લખતા હોય તો આપણી ભૂલ થઈ જાય શું કામ તો કે આપણે ભ છે એ કેવો કરી નાખીએ તો કે હસવાવાળો કરી નાખીએ પણ ભ છે એ હસવાવાળો આવે નહીં આપણે કેવો ભ આવે છે તો કે દીર્ઘાવાળો આપણે છે ભૂલ કેવી રીતે લખાય દીર્ઘાવાળું ભૂ અને લ શું લખાય તો કે ભૂલ હવે તમારે બધાએ છે એ વ્યવસ્થિત રીતે જોડણી આવી ગઈ છે ફરીથી એક વખત જોઈ લઈએ કે જેના લીધે આપણે ભૂલ પડે નહીં ચાલો પહેલેથી શી લ પી તો એમાં આપણે શું ફેરફાર કર્યો તો કે સ છે એને કેવો કર્યો તો કે હસવાવાળો કર્યો લ ને પ ની સાથે જોડી અને પ ને દીર્ઘાવાળું જ રાખ્યું ત્યાર પછી મૂર્તિ તો મૂર્તિમાં જુઓ આપણે છે એ મ તો એ કેવો હતો તો કે દીર્ઘાવાળું જ હતું હું તો એ આપણે એમ નામ રાખ્યું પણ શું ફેરફાર કર્યો કે ટી છે એ હસવ આવે અને માથે રેપ છે એ લખો આપણને આપેલો જ છે પણ આપણે ભૂલ શું આપી હતી કે ટી છે એ કેવો આપ્યો તો દીર્ઘ આપ્યો તો એના બદલે કેવો આવે હસવાવાળું ટી આવે ત્યાર પછી મિત્ર તો મિત્રમાં આપણે ભૂલી આપી હતી કે મ છે એ કેવો આપ્યો તો દીર્ઘ મી આપ્યું હતું એના બદલે આવે છે શું તો કે હસ્વ મી આવે મિત્રમાં હસ્વ મી લખવાનું ત્યાર પછી મૃત્યુ તો આપણને છે મૃત્યુ કેવી રીતે લખાય તો કે છે એ આપણે નીચે છે એ રેફ આવે છે મ અને ત અને ય જોડેલો અને ય છે એ કેવો તો કે હસવાવાળું યુ ત્યાર પછી બુદ્ધિ પાંચમું તો બુદ્ધિ છે એ જુઓ આપણને કેમ આપેલું છે બુ છે એ કેવું આપ્યું છે દીર્ઘ અને ધ બે ધ છે એક અડધો અને એક આખો એને જોડેલો અને ધી છે એ કેવું આપ્યું છે તો કે દીર્ઘાવાળું તો અહીંયા દીર્ઘાવાળું આવતું નથી બુ છે એ કેવું આવશે તો હસવાવાળું બુ અને ધી છે એ કેવું આવશે તો કે એ પણ દીર્ઘ સોરી હસવ આવશે ત્યાર પછી જુઓ નિષ્ણાંત તો નિષ્ણાંતમાં છે એ આપણને કેટલી ભૂલ આપી હતી તો કે ની છે એ કેવો આવ્યો તો દીર્ઘ પણ એના બદલે કેવો આવે તો કે હસવ આવે અને ત્યાર પછી શ જોડેલો હણ ને અહીંયા ન આવ્યો છે અને આપણે હણ કર્યું અને છેલ્લે ત ત્યાર પછી શાંતિ તો શાંતિ છે એ કેવી રીતે લખાય સ સસલાનો આવે નહીં સ મીંડાવાળો આવે અને ન ની જગ્યાએ શું આવે ઉપર માથે અનુસ્વાર આવે એટલે કે મીંડું આવે ઉપર મીંડાને શું કહેવાય અનુસ્વાર કહેવાય મેં તમને આ અગાઉ પણ એક વખત કીધું હતું યાદ રાખજો કે માથે મીંડું છે એને શું કહેવાય અનુસ્વાર કહેવાય અને અહીંયા નીચે મીંડું આવે એને શું કહેવાય પૂર્ણ વિરામ અને ત છે એ કેવો આવે તો કે હસવાવાળો તી આવે ત્યાર પછી ભૂલ ભૂલ છે એમાં ભૂલ ન ખાતા આપણે કેવી રીતે લખવાનું છે ભ કેવો આવશે તો કે દીર્ઘાવાળું ભૂ આવશે અને છેલ્લે લ આ હતી આપણી જોડણી હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ચાલો ત્યાર પછીનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એટલે કે આપણને છે એ શબ્દનો આખો સમૂહ આપેલો હોય એટલે કે એક આખું વાક્ય આપ્યું હોય પણ એનો અર્થ કેટલો થતો હોય એક જ શબ્દ થતો હોય એને શું કહેવાય શબ્દ સમૂહ કહેવાય તો આપણને પહેલું આપ્યું છે મૂર્તિઓ બનાવનાર તો મૂર્તિઓ બનાવનારને શું કહેવાય તો આપણે જોઈ જ ગયા છીએ શું કહેવાય એને શિલ્પી કહેવાય તો લખવાનું જવાબમાં શિલ્પી ત્યાર પછી બીજું કલાનું સર્જન કરનાર આ છે એ પાઠમાં આવ્યું ત્યારે મેં તમને કીધું હતું સૌથી પાઠ શરૂ થાય ત્યારે જ આવે એટલે મેં ત્યારે તમને કીધું હતું આને શું કહેવાય કલાકાર કલાકાર છે એ શું કરે છે તો કે કલાનું સર્જન કરે છે એટલે કે કલા બનાવે છે ત્યાર પછી નો પ્રશ્ન શબ્દકોશના ક્રમમાં ગોઠવો હવે તો આ બધું તમને આવડી જ ગયું હશે એટલે કે કક્કાવાળી પ્રમાણે ગોઠવવાનું કીધું છે તો જુઓ સૌ પ્રથમ શું આવશે
तो के अ आवशे अद्भुत। त्यार पछी शुं आवशे मूर्ति। त्यार पछी युक्ति। जो युक्ति मां क ने त जोड़ेलो छे। त्यार पछी छेले आवशे शिल्पी। समीना वालो क्यारे आवे तो के कक्षामां छेले आवे। तो आ छे ई आपणो पाठ नंबर 16 सॉरी 7मो छे कलाकारनी ભૂલ એનું સ્વાધ્યાય હતું એનું સ્વાધ્યાય છે એ આપણે અહીંયા પૂરું થાય છે હવે ત્યાર પછીનું છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ